આગામી લોકસભાની ચૂંટણી માટે મિત્રો ભારતીય જનતા પાર્ટીએ તમામ 26 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસના હજી ઘણા ખરા ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. રાજકોટ બેઠક પર મિત્રો ભાજપે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી ત્યારથી કંઈને કંઈ અટકળો વહેતી થઈ છે, કોઈને કોઈ વિવાદ ચર્ચામાં આવ્યો છે. સૌથી પહેલા મિત્રો પત્રિકાકાંડ સામે આવ્યો. પત્રિકાકાંડમાં જેમાં મિત્રો આયાતી ઉમેદવાર નહીં પણ સ્થાનિક ઉમેદવાર જોઈએ તેવી માંગ ઉઠી હતી. હજી આ વિવાદ છે માંડ માંડ ભૂલાયો ત્યાં જ મિત્રો પરસોત્તમ રૂપાલાના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદનને કારણે ફરી વિવાદ સર્જાયો છે. પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી હોવા છતાં પણ આ વિવાદ જલ્દી પૂરો થાય તેવું લાગતું નથી. ક્ષત્રિય સમાજનું કહેવું છે કે હવે આ ફેશન બની ગઈ છે, પહેલા ગમે તેમ સમાજ વિશે બોલવું અને ત્યારબાદ માફી માંગી લેવી એ હવે ચલાવી નહીં લેવામાં આવે. કોંગ્રેસે હજી સુધી મિત્રો રાજકોટ બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા નથી. વચ્ચે એવી વાત હતી કે અમરેલીના પરેશ ધાનાણી છે તેમને ટિકિટ આપવામાં આવશે, પણ હજી સુધી મિત્રો નામ જાહેર થયું નથી. પરંતુ મોસ્ટ પ્રોબેબલી અહીંયા પણ મિત્રો કોંગ્રેસે પાટીદાર ચહેરાને ટિકિટ આપે તેવી સંભાવના છે. ભાજપમાં મિત્રો આયાતી ઉમેદવારને લઈને આંતરિક અસંતોષ છે અને ક્ષત્રિય સમાજનું પરસોત્તમ રૂપાલા સામે પડવું, આ બધાને લઈને આગામી ચૂંટણીમાં કેવી અસર દેખાશે તે જોવું ખરેખર ખૂબ રસપ્રદ રહેવાનું છે.